મેરો લઈને માલિક લઈને દુનિયા ને બતાવી તું અમારા સપના લોકોની અવાજમાં અવાજ બનીને અમે કરી તું આપણો સંવાદ ચાલો ને અમદાવાદ એક એવું શહેર છે જેના નામ તો ઘણા બદલાયા છે અમદાવાદ પછી મેગા સિટી અને હવે મેટ્રો સિટી તરફ દોડી રહેલો આ શહેર પણ આપણા શહેરમાં એવી પણ જગ્યાઓ છે જે અત્યારે પણ બદલાઈ નથી ખાસ કરીને જ્યાં આપણે રહીએ છીએ એને લોકો ચાલીઓ અને ઝોપડપટ્ટી કહીને નાક બંધ કરી લે છે આપણા વિસ્તારના લોકો પાસે પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ પહોંચતી નથી આપણી પાસે સાંકડી ગલીઓ અને ચાલીઓમાં રહેવા સિવાય છૂટકો નથી અને ગંદકીના કારણે હંમેશા આપણે બીમારીઓના ભોગ બનીએ છીએ અટરે તો ફૂલ ભર રહી હૈ કોઈ દેખને હી નહીં આતા હૈગા સંદાસી મેન તો સંદાસી યહાં પે યહાં ગંદી બહોત હો જાતી હૈ કીચડ જમ જાતા હૈ મચ્છર બિન બિન આતે હૈ ફિર મ્યુનિસિપાલિટી કો બુલાના પડતા હૈ ઘર કે બહાર કે અપને ક્યા કી જિમ્મેદારી હૈ બતાઓ ના અપને આપકો હી હમ ગિનાતે હૈ કે હમ ઇસકે જવાબદાર હૈ પબ્લિક કી ભી હૈ હા પહેલે અરે થોડા દિવસ પહેલા મેથી 3000 રૂપિયા મારા દવામાં જતા ગયા કદાચ તમારા પણ ગયા જ અરે મારા અને તમારા જ નહીં પરંતુ વિસ્તારના ઘણા બધા લોકોના પૈસા દવામાં જતા રહ્યા છે બીમાર છે ને બધા બાપરા દવા લઈ લઈને થાકી ગયા કભી કોઈ દાગીના હો કિસી કે પાસ તો વો બેચના પડતા હૈ ઘર કા ખર્ચા કિસ તરહ ચલતા હૈ વો તો જો ચલાતા હૈ વો જાનતા હૈ આદમી દોડ ધૂમ મેં રહેતા પરેશાની હૈ ઓર ક્યા પણ શું કરે માણસ ની મજબૂરી જ હોય ને બાળક ના ગળ કર ના જોયા તા સપના સપના તો મારા સપના માં જ તૂટ્યા કમાઈ ના પૈસા દવા માં નાખ્યા બીમારી હે પેટે પાટા બંધાવ્યા ચાલો ને અમદાવાદ એક એવું શહેર છે રો લઈને માલિક લઈને દુનિયાને બતા છોડાયેલી છું હાલમાં સંવાદ વાસણા જુહાપુરા બેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારમાં કામ કરે છે ચાલો ને લોકો પાસે પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપણી પાસે ચાલો ને હો મારા ભાઈઓ ને બહેનો વાત કરીએ વિશે તારની ચાલો ને નમસ્તે આદાબ હું જોશના આહિર હું પણ તમારા જેવા ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહું છું હાલમાં હું સંવાદ વિડીયો નેટમાં જોડાયેલી છું હાલમાં સંવાદ વાસણા જુહાપુરા બેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારમાં કામ કરે છે નમસ્તે આદાબ હું જોશના આહિર હું પણ તમારા જેવા ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહું છું હાલમાં હું સંવાદ વિડીયો નેટમાં જોડાયેલી છું હાલમાં સંવાદ વાસણા જુહાપુરા બેરામપુરા અને સરસપુર જેવા વિસ્તારમાં કામ કરે છે ખાસ કરીને અમદાવાદ પણ એક એવું શહેર છે જેના નામ તો ઘણા બદલાયા છે ઝુંપડપટ્ટી કહીને નાક અમદાવાદ લે છે પછી મેગા સિટી ના લોકો અને હવે મેટ્રો સિટી તરફ દોડી રહેલો આ શહેર નથી આપણી પાસે પણ આપણા શહેરમાં એવી પણ જગ્યાઓમાં રહેવા સિવાય છૂટકો અત્યારે પણ બદલાઈ નથી ખાસ કરીને ગંદકીના કારણે હંમેશા આપણે બીમારીઓના લોકો ચાલીઓ અને ઝોપડપટ્ટી કહીને જોવાપુરાથી જુબેરસિંહ સંવાદના લોકમત ભાગમાં ઘણા લોકોથી જાણવાની કોશિશ કરી કે આપણા વિસ્તારમાં થતી ગંદકી અને એની જવાબદારી કોની છે અટરે તો ફૂલ ભર રહી હૈ કોઈ દેખને હી નહીં આતા ગંદી બહોત હો જાતી હૈ જુવાપુરાથી જુબેરસિંહ સંવાદના લોકમત ભાગમાં ઘણા લોકોથી જાણવાની કોશિશ કરી કે આપણા વિસ્તારમાં થતી ગંદકી અને એની જવાબદારી કોની છે અટરે તો ફૂલ ભર રહી હૈ કોઈ દેખને હી નહીં આતા હૈગા સંદાસી મેન તો સંદાસી યહાં પે ગંદી બહોત હો જાતી હૈ કીચડ જમ જાતા હૈ મચ્છર બિન બિન આતે હૈ ફિર મ્યુનિસિપાલિટી કો બુલાના
घर के बार के अपने क्या जिम्मेदारी है बताओ अपने आप को हम गिनाते हैं क्या हम इसके जवाब पब्लिक की भी है હું તરુણ વર્મા લોકમત ભાગમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગંદકીથી થતી બીમારીઓથી હંમેશા આર્થિક નુકસાન થાય છે. અરે, થોડા દિવસ પહેલા 2-3 હજાર રૂપિયા કે આપણે પોતે એનો વિચાર આપણે જ કરવાનો છે. હું તરુણ વર્મા લોકમત ભાગમાં આપનું સ્વાગત છે. મિત્રો, ગંદકીથી થતી બીમારીઓથી આપણને હંમેશા આર્થિક નુકસાન થાય છે. અરે, થોડા દિવસ પહેલા 2-3 હજાર રૂપિયા મારા દવામાં જતા ગયા. કદાચ તમારા પણ ગયા જ. અરે, મારા અને તમારા જ નહીં, પરંતુ વિસ્તારના ઘણા બધા લોકોના પૈસા દવામાં જતા રહ્યા છે. બીમાર છે ને બધા બાપરા, દવા લઈ લઈને થાકી ગયા. કભી કોઈ દાગીના હો કિસી કે પાસ તો વો બેચના પડતા હે. ઘર કા ખર્ચા કિસ તરહ ચલતા હે વો તો જો ચલાતા હે વો જાનતા હે. આદમી દોડ ધૂમ મેં રહેતા પરેશાની હે ઓર ક્યા. પણ શું કરે, માણસની મજબૂરી જ હોય ને. બાળક ના ગળ કર ના જોયા તા સપના, સપના તો મારા સપના માં જ તૂટ્યા. કમાઈ ના પૈસા દવા માં નાખ્યા, બીમારી એ પેટે પાટા બંધાવ્યા. ચાલો ને આપણે જોયું કે બધા લોકો બીજાનો જ વાંક કાઢે છે, પણ વિસ્તારમાં એવા લોકો પણ છે જે પોતાના વિસ્તારને પોતાના ઘરની જેમ સાફ અને સ્વચ્છ રાખે છે. ચાલો એમને મળીશું. अब देखने जाओ तो हमारे ये जाजरू तो हमारे घर से दूर है, पर हमारे को सफाई तो कराना चाहिए ना, क्योंकि घर जावे उसमें जीवड़ा पड़ जावे, उससे बीमारियां फैले. अभी जगह जगह चिकन निमोनिया की बीमारी है. हमारे मेले में सफाई है तो हमारा बीमारी भी नहीं है. हम लोग कढ़ाई से जाजरू साफ करवाते हैं, 200-300 रुपये घुरवाते हैं चांदी में से. हम लोग का सब कहना है, जैसे हम लोग यहाँ की सफाई रखे हैं तो हर महीने में सब लोग सफाई रखे और मच्छर और चिकन निमोनिया से बचे. गंदगी अने बीमारी थी बची सकाय छे अने एनो उपाय कॉर्पोरेशन नी एसएमपी योजना होई सके. आओ जायदा बेन आओ. કેમ યાના બેન, હમણાં હાથ દઈને બેઠા છું. શું કરું બેન, હું તો કંટાળી ગઈ છું. ઘરમાં બધા જ માંદા પડ્યા છે. આ બીમારીનું કારણ શું? આ ગટરો, આ ગંદકી, આ ભરાયેલું પાણી, બીજું શું? તમને ખબર તો છે, પહેલા અમારી ચાલીમાં પણ આવી જ દશા હતી. જ્યારથી અમે આ એસએમપી યોજનાનો લાભ લીધો ત્યારથી અમારે ત્યાં આવી મુશ્કેલીઓ નથી. આ એસએમપી ની મને સમજ ના પડી બેન, એસએમપી એટલે શું? આ એસએમપી એટલે ભૌતિક સગવડ, પાકા રસ્તા, રસ્તાની લાઈટો, ગટર અને પાણી. હું તો એ જ કહેવા માંગુ છું કે તમે પણ આ યોજનાનો લાભ લો. જાદાબેન, તમે મારી સાથે આવશો આ એસએમપી ની જાણ કરવા માટે? હા હા, કેમ નહીં. એસએનપી એટલે સ્લમ નેટવર્કિંગ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો છે. તેમાં કોર્પોરેશન, રહેવાસીઓ અને સ્વૈચ્છિક સંસ્થા સાથે રહીને આ યોજનાની કામગીરી કરી શકે છે. આ યોજનામાં જો સંડાસ બનાવવાનું હોય તો એમને 2100 રૂપિયા ભરવા પડે, અને સંડાસ ના બનાવવું હોય તો 1800 રૂપિયા ભરવા પડે. જો તમારા વિસ્તારમાં કે કોઈને પણ આ યોજના વિશે વધુ માહિતી જોઈતી હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 98-795-629-29. તો મિત્રો, આ તો હતો સંવાદ. આપણે આ ફિલ્મમાં જોયું કે ગંદકી ભૂલી ગયો છું. તમે પણ ભૂલી ગયા છો 100%. વારો યાદ અપાવું છું. બે યાર, આપણે શું જોયું? સામે લોકો ઉભા છે. હા, ગંદકી કેવી રીતે ફેલાય છે અને કોણ ફેલાવે છે, બસ આટલું જ જોયું. પણ મેં તો કશું જોયું છે, હું કહું છું દોસ્તો. પણ એની પહેલા આ ભૂલ ચૂક થાય તો માફ કરજો. મેં પણ શું જોયું? મેં ગંદકી થી તથા રોગો થી બચવા આપણે એસએનપી યોજના નો લાભ લઈ શકીએ. હવે તો ગંદકી થી છુટકારો.